ચાલો બાળકો, આજે આપણે આપણી જીભ વિશે સમજીએ। આપણી જીભ કઈક આવી દેખાય છે। જીભના જુદા જુદા ભાગ પર આપણે જુદા જુદા સ્વાદ પારખી શકીએ છીએ। જેમ કે મીઠું ખારો સ્વાદ છે જે જીભના આ ભાગ પર જોઈ શકાય। મીઠું સ્વાદે ખારું લાગે છે। ટેરવાથી સેજ પાછળના ભાગે ખારો સ્વાદ પારખી શકાય છે। ચોકલેટ એટલે ગળ્યું। ચોકલેટ સ્વાદે ગળી લાગે છે। જીભના અગ્ર ભાગ એટલે કે ટેરવું પર ગળ્યા સ્વાદની અસર સૌથી વધુ થાય છે। એવી રીતે ગુલાબ જાંબુ એ પણ ગળ્યું। ગુલાબ જાંબુ સ્વાદે ગળ્યા લાગે છે। જીભના અગ્ર ભાગ ટેરવા પર ગળ્યા સ્વાદની અસર સૌથી વધુ થાય છે। હવે આમલી, આમલી એટલે ખાટી। આમલી સ્વાદે ખાટી લાગે છે। જીભના બંને બાજુ પર ખાટો સ્વાદ પારખી શકાય છે। તેમજ લીંબુ, લીંબુ પણ ખાટું, લીંબુ સ્વાદે ખાટું લાગે છે। જીભના બંને બાજુ પર ખાટો સ્વાદ પારખી શકાય। ખાંડના ટુકડા એટલે ગળ્યા। હા, ખાંડના ટુકડા સ્વાદે ગળ્યા લાગે છે। જીભના અગ્ર ભાગ ટેરવા પર ગળ્યા સ્વાદની સૌથી વધુ અસર થાય છે। હવે કારેલું, કારેલું કડવું, કારેલું સ્વાદે કડવું લાગે છે। કડવા સ્વાદની અસર જીભના પાછલા ભાગ પર થાય છે। હવે લીંબોળી, લીંબોળી પણ કડવી એટલે લીંબોળી સ્વાદે કડવી લાગે છે। કડવા સ્વાદની અસર જીભના પાછલા ભાગ પર થાય છે।